तो वडोदरामां कोरोना चेन तोड़वा सरकारे जारी करेल नियंत्रणोने आवकार आपी रह्या छे वडोदरावासीओ। वडोदराना वेपारी आगेवानो द्वारा आवकार, आ एक जातनुं लॉकडाउन ज कहेवाय, कोरोनानी चेन तोड़वी जरूरी हतुं तेम पण तेओए जणाव्युं छे। मुख्यमंत्रीना आह्वान मुजब आजथी सप्ताह माटे वडोदराना बजारो बंध रहेशे। शहेरनी तमाम बजारो बंध राखवा वडोदरा वेपार विकास एसोसिएशननी जाहेरात। मुख्यमंत्रीनी अपीलने मानवा सौ वेपारीओने एसोसिएशन नी अपील। कोरोना नियंत्रण माटे राज्य सरकार द्वारा आजे अलग अलग नियमों जारी करवामां आव्या छे अने खुद मुख्यमंत्रीए पण स्वयंशिस्त जाळवा माटे लोकोने अपील करी छे। त्यारे वडोदराना व्यापारी आगेवानो मुख्यमंत्रीना संबोधन बाद शुं विचारी रह्या छे तेઓથી જાણવાની કોશિશ કરીશું। શું લાગે છે સરકાર હજુ નિર્ણય લેવામાં પાછી પડી રહી છે? સરકારે નિર્ણય મોડો લીધો પણ આપણે કહી કે દે રહ્યા પણ દુરસ્ત થયા। નિર્ણય જે લીધો સારો લીધો છે। આ એક જાતનો લોકડાઉન જ છે આપણા માટે। એ ભલે કહેતા કે અમુક બજારો ખુલશે બંધ, પણ એકચ્યુઅલી લોકડાઉન જ કહેવાય, પણ એ ફક્ત 29 શહેરોમાં જ છે, આખા ગુજરાતમાં નથી મૂક્યું, અમે ફક્ત 29 શહેરોમાં મૂકેલું છે। સારું છે, આ રીતે કર્યું તો ચલો એક રીતે અને થોડી ઘણી તો સંક્રમણ અટકશે। એટલે મુખ્યમંત્રીએ મોડો નિર્ણય લીધો પણ સારો લીધો છે। કેટલા આશ્વસ્ત મોડા નિર્ણય લેવા બદલ પણ શું કહો છો તમે? કેટલા આશ્વસ્ત છો હવે જે નિર્ણય લીધો છે તેના માટે? નિર્ણય તો બહુ સરસ લીધો છે, થોડોક મોડો લીધો છે પણ બહુ સરસ લીધો છે। હવે જે 29 શહેરોમાં છે, ગામડામાં તો લગભગ ખુલ્લા લોકો સેલ્ફ રિસ્પેક્ટથી બંધ કરે જ છે, પણ જે વડોદરા શહેરમાં અને બાકીના આપણા જે મેઇન શહેરમાં જે લોકડાઉન આપ્યું છે તેમને, એ બહુ સરાહણી પગલું થોડુંક મોડું લીધું પણ સારું લીધું છે। પરેશભાઈ, આમ આપ પણ વિચારતા હતા, અલગ અલગ વેપારી એસોસિએશનોએ આમે આંશિક લોકડાઉન જેવી જાહેરાત કરી દીધી હતી, પરંતુ સરકારના નિર્ણયની રાહ જોવાતી હતી, હજુ પણ અધૂરો નિર્ણય લાગી રહ્યો છે? હા, થોડો સ્વાર્થી થઈ જઈશ, અધૂરું નિર્ણય એટલે 29 શહેરોમાં આપ્યો છે, બાકીના નાના ગામડાઓમાં નથી આપ્યો, પણ કોરોના વકર્યો છે, શહેરોમાંથી ગામડામાં ગયો છે, ગામડામાંથી શહેરોમાં નથી આવ્યો, એટલે આ 29 ગામોમાં જે દિવસ દરમિયાનનો લોકડાઉન નાખેલું છે, આ લોકડાઉન મુંબઈ જેવું નાખેલું છે, અને હું ગેરંટી સાથે પ્રૂવ કરીને બતાવીશ કે 5 તારીખ સુધી આ જે લોકડાઉન સરકાર, જે વિજય રૂપાણી સરકારે લોકડાઉન માટેની જાહેરાત કરી છે, હું ગેરંટી સાથે કહું છું કે આપણા ગુજરાતમાં સંક્રમણ એનાથી 100% ઘટશે। કારણ કે મુંબઈમાં આજે સવારે ડિક્લેર થયું છે કે મુંબઈમાં જે રીતના લોકડાઉન થયું છે એમાં સંક્રમણ ધીમે ધીમે ઘટવા માંડ્યું છે। માટે વિજય રૂપાણીએ જે પગલાં ભલે મોડા લીધા પણ ખૂબ જરૂરી લીધા છે। હું તો TV9ના માધ્યમથી હું વડોદરાના તમામ નાગરિકો અને તમામ વેપારીઓને જણાવવા માગું છું, મહેરબાની કરીને આ 6 કે 7 દિવસ તમે ઘરની બહાર ના નીકળશો, ઘરમાં રહેજો, જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ દરેકના ઘરમાં છે, ફક્ત દૂધ ને શાકભાજી ફ્રૂટ નહીં હોય એના માટે જ બહાર નીકળશો, એફએસ આઈડલી બજારમાં ના દોડાદોડ કરશો, એક જગ્યાએ સંક્રમણ માટે ભેગા ના થશો, આપણે બહાર નહીં નીકળીએ તો જ સંક્રમણ ઘટવાનું છે, બાકી બજાર બંધ છે, રોડ ખુલ્લા છે, કર્ફ્યુ નથી, તમે સમજો, પણ તમે આ લોકડાઉન આપણે માંગેલું છે કે એના માટે કે આપણા બધાના જીવ બચે, આપણે બધા સંક્રમણથી દૂર થઈએ એના માટે, મહેરબાની કરીને દરેક પ્રજાને વેપારીઓને વિનંતી છે કે ઘરની બહાર મહેરબાની કરીને ના નીકળશો। સંપૂર્ણ લોકડાઉન નથી આપવું, માત્ર નિયંત્રણો લાદ્યા છે, લાગે છે સંપૂર્ણ લોકડાઉન આપવું જોઈએ? ખરેખર તો પહેલામાં પહેલી તો એ વાત કરીશ કે તમે જે કહો છો એ વાતમાં તો હું સમજું છું કે ખરેખર આપવું જ જોઈએ, સંપૂર્ણ આપવું જોઈએ, અને બીજી વસ્તુ છે કે હું એ રીતે માનું છું કે સરકારે કદાચ આ જે નિર્ણય લીધો છે, મોડો લીધો છે, પ્રશંસનીય છે, એને બિરદાવું છું, પણ પરિસ્થિતિ કંઈક એવી છે કે જ્યારે વેપારીઓ અને બીજા બધા વેપારી અને અન્ય સંસ્થાઓ જાગી અને પોતે સ્વૈચ્છિક જ્યારે આ નક્કી કર્યું ને, ત્યાર પછી સરકારને એવું લાગ્યું કે આ તો આખી રમત કંઈક જુદી રમાઈ ગઈ છે ને, એમાં સરકાર બાજુ પર રહી જશે અને વેપારી અને આમ જનતા એનો લાભ લેશે કે અમે કર્યું, સરકારનો આમાં કોઈ યોગદાન નથી એમ કહેશે। એ બેઝ ઉપર હું તો હજુ ચોખ્ખા શબ્દમાં કહું છું કે વિજયભાઈએ કદાચ આ જે નિર્ણય છે ને એક ડરથી બી લીધો હોય, એટલે કહીએ છીએ કે પ્રજા ખરેખર, પ્રજા જ બળવાન છે, જે કંઈ કરે પ્રજા જ કરે છે, એટલું સારું છે કે ભાઈ આટલું આપણે જાગ્યા તો એમનામાં થોડી કંઈક આળસમાંથી જરા બહાર નીકળ્યા, બાકી ખરેખર જો આ એમને વિલંબ કર્યો તો અમે આવતીકાલ તો બધાને ખબર પડી જ જાત કે લોકડાઉનની અસર, કે સ્વૈચ્છિક લોકડાઉનની અસર શું છે તે, એટલે ખરેખર અને હું પણ ખરેખર એ કહેવા માગું છું વડોદરાની જનતા અને આ જે બી સાંભળે છે એ લોકોને બધાને કહું છું કે મહેરબાની કરીને આ એક સરસ મોકો આપ્યો છે સંક્રમિતમાંથી અટકવાનો, એટલે તમે મહેરબાની કરીને ઘરમાં રહો, ફેમિલી સાથે રહો,
અને ફેમિલીને જે પણ તમે ટાઈમ આપી શકો ખરેખર આ તમારા માટે યોગ્ય ટાઈમ છે, એટલે આ એક લેટ આપેલું એક નિર્ણય છે એનું હું બિરદાવું છું. તો ખરો મોડો નિર્ણય આપ્યો, પરંતુ કેટલો યોગ્ય નિર્ણય રહ્યો અને અધૂરો નિર્ણય લાગે છે આપને? સાચે દેરાએ દુરુસ્ત થાય સારો નિર્ણય છે, અમે વખાણીએ છે, એને વધાવીએ બી છે, પણ ક્યાંક ને ક્યાંક હજી બી અધૂરો છે. કારણ કે ક્યાં ને ક્યાંક માર્કેટને એટલું જ બંધ કરવાનો એ લોકોએ નિર્ણય લીધો છે. ઘણી ઘણી જે રાજકીય પ્રવૃત્તિઓ અત્યારે બી ચાલી રહી છે એના ઉપર એ લોકોએ કોઈ નિયમ નથી બનાવ્યો. અમારી સ્પેશિયલ માંગ એ બી હતી કે આને મેડિકલ ઇમરજન્સીના દોર પર બધું બંધ કરવામાં આવે. કારણ કે આપણે જોઈ રહ્યા છે આજે અડધું કોર્પોરેશન ટેન્ડરિંગમાં ને બધામાં પડ્યું છે, સભાઓને બધું એ બધામાં પડ્યું છે. આને મેડિકલ ઇમરજન્સી નાખી અને બધું જ આજે સ્થગિત કરી દેવું જોઈએ 7 ડેઝ, તો જ આ સંક્રમણ ઘટશે. કારણ કે ખાલી માર્કેટ બંધ કરવાથી અને રોડને બધું ચાલુ રાખવાથી બીજી બધી સભાઓને બધું ચાલુ રહેશે તો અગેન સંક્રમણ, આપણે જે ચેન તોડવાની વાત છે એ કદાચ ક્યાંક ને ક્યાંક પોસિબલ નહીં થઈ શકે. એટલે આ નિર્ણય હજી બી થોડો અધૂરો છે. પબ્લિકને અપીલ છે કે આ નિર્ણયને માન આપી સેલ્ફ ડિસિપ્લિન ફોલો કરે, બહાર નીકળવાનું ટાળે, જરૂર હોય તો જ બહાર નીકળે. લોકો જે ભીડભાડ કરીને બહાર નીકળે છે ઘણીવાર ચેક કરવા, તંતન જણા એક સ્કૂટર પર ચેક કરવા નીકળે છે. હું એવા બધાને વિનંતી કરીશ કે ઘરે રહે. કોઈ બી એવા ફોટો સેશન્સ કે રાજકીય પ્રવૃત્તિમાં અત્યાર પૂરતો ભાગ ના લે બધા જ કાર્યકર્તાઓને વિનંતી છે. અને આ જો આપણે ધ્યાન ના રાખ્યું તો કદાચ આ વધી બી શકે છે. એટલે અગેન વેપારી મિત્રો પાછા જે હર્ડલમાં હતા એ પાછા આવી શકે છે. એટલે આપણે બધી રીતના આપણે ધ્યાન રાખી અને સરકારને અને અહીંયા લોકલ ઓએસડીને અમે રિક્વેસ્ટ કરીશું કે આને મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવે, જેથી બધી સર્વિસના આ જે બલિદાન છે એ વ્યર્થ ના જાય. સરકારે નિયંત્રણો લાદ્યા છે, તેને જરૂરથી વડોદરાના વેપારીઓ આવકારી રહ્યા છે, પરંતુ હજુ પણ જે નિર્ણયો છે તે અધૂરા અને મોડા લેવાયેલા છે. સંક્રમણ સંપૂર્ણ નાથવું હશે તો સરકારે હજુ કેટલાક પગલાં ભરવાની જરૂર છે અને પ્રજાએ સ્વયંશિસ્ત જાળવવાની પણ જરૂર છે. કેમેરામેન નિકિસોની સાથે યુનુસ ગાઝી, TV9.